सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिबळ गीता ग्रंथनी अंदर कड़वू चालीस में छेल्ले एम कथा लखे छे के प्रभु मारी लाज तमारा हाथ में छे हूँ तो प्रभु अनाथ छू मने सनाथ तमेज करी शकशो संकटनी अंदर प्रभु तमे मारी साथे रहेजो मारा जेवा गरीबनी प्रभु वात ने तमे सांभळजो તમારો એક દરબાર એવો છે જ્યાં ગરીબની વાત સંભળાય છે ત્રિલોકની અંદર પ્રભુ મારે તમારા સિવાય બીજો કોઈ હેતુ નથી આવી નિષ્કુળાનંદ સ્વામી અતિ દીન ભાવની ગરીબ ભાવની પ્રાર્થના મહારાજને કેમ કરવી એ આપણને શીખવાડે છે આગળ લખે છે પદ દસ नाथजीनी वारो रे दोस निज दास नारे नाथजीनी वारो रे दोस निज दास नारे जोसो मा અવગુણ મારા જીવન રે જોશોમાં અવગુણ મારા જીવન રે પ્રભુજી સંભારી રે બિરુદ પોતા તનો રે કરીએ પતિતને રે પાવન રે નાથજી નિવારો રે દોષ નિજ દાસ ના રે નિષ્કુળાનંદ સ્વામી પોતાના મુક્ત ભાવને ભૂલી પોતાના શુદ્ધ ભાવને ભૂલી એક એવું ચરિત્ર કરી રહ્યા છે કે એક આદર્શ મોક્ષ કેવો હોય ભગવાનના માર્ગે ચાલેલો સાધક કેવો હોય એમાં અવગુણ તો હોય જ એમાં દોષ તો હોય જ માટે એવો જે મોક્ષ છે એવો જે ભક્ત છે જેને ભગવાનને રાજી કરવા જ છે જેને પોતાની અંદર જે દોષ છે બધાને ટાળવા છે મહેનત કરતા 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 એનો અંત સમય આવી ગયો પરંતુ એના દોષ જેટલા ટળવા જોઈએ એટલા ટળ્યા નહીં તો શું એને જે નિર્ધાર કર્યો તો કે મારે તો મહારાજને પામી જવું છે મુક્તોની પંક્તિમાં બેસી જવું છે ભગવાનના અનાદિ મુક્તો જેવી સ્થિતિને મારે પામી જવું છે
એક ચૈતન્યનો રાશિ રહે અને એક ભગવાનની મૂર્તિમાં જોડાવાય એ કાર્ય કરી લેવું છે. આ બધાય જે એના સંકલ્પો હતા, એના સંકલ્પો બહુ મોટા હતા, એના નિર્ધારો બહુ મોટા હતા, પણ એના અવગુણો પણ એટલા જ બધા હતા, એના દોષો પણ એટલા જ બધા હતા. એનું અંતઃકરણ ઘણું નિર્મળ હતું, પણ એનું પ્રારબ્ધ ઘણું કઠણ હતું. તે એવો ભગવાનનો ભક્ત છે જેને ભગવાનને પામવા જ છે, જેને ભગવાનને રાજી કરવા જ છે. તે એવા ભક્તથી કદાચ પોતાના દોષ નથી ટળતા. બહુ મહેનત કરી, અને બહુ મહેનત કરી એણે ભગવાને 80 વર્ષનું કે 100 વર્ષનું આયુષ્ય આપ્યું. એમાં એને તનતોડ મહેનત દોષને ટાળવા માટે કરી, પરંતુ એના દોષોનું લિસ્ટ એટલું મોટું છે કે તેનું પ્રારબ્ધ આધ્યાત્મિક માર્ગમાં એટલું કઠણ છે કે જેના કારણે એના સંપૂર્ણ દોષો ન ટળ્યા. કોઈક દોષો ટળી ગયા અને કોઈક દોષો એવા હતા જે ઓછા થયા. ત્યારે એવો ભક્ત કઈ પ્રાર્થના પરમાત્માને કરે અને ભગવાનને એ કામ કરવું પડે છે એ નિષ્કુળાનંદ સ્વામી આ પદથી સમજાવે છે. નાથજી નિવારો રે દોષ નિજ દાસના રે. ચોખ્ખા થયા વિના તો ધામમાં જવાતું જ નથી. અક્ષરધામની અંદર દોષે સહિત તો પ્રવેશ જ નથી. ત્યાં આગળ પ્રવેશ તો ચોખ્ખા થઈએ પછી જ છે. તો દોષે સહિત અક્ષરધામની અંદર કેવી રીતે પ્રવેશ થશે? એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પ્રભુ તમે દયાળુ છો, હું તમારો દાસ છું, મને તમારો દાસ જાણીને હે પ્રભુ મારા દોષનું નિવારણ કરો. હે પ્રભુ મારા અવગુણ બાજુ તમે ના જોતા, તમે તો મારું જીવન છો, મારા અવગુણ બાજુ જો જોશો ને તો મારું કલ્યાણ ક્યારેય નહીં થાય. અવગુણ જાની બિસારો ગે જીવન, હો બહુ બહુ તફજીત, તુમરી જોયે સો ગુણ નાહી, તુમરી જો એસો ગુણ નાહી, અવગુણ કી હો ભીત, અવગુણ જાની બિસારો ગે જીવન, હોવહુ બહુત ફજીત, બિસરન જાજો મેરે મીત. હે નાથ, હું તો અવગુણની ખાણ છું, તમે રાજી થાવ, કદાચ મારામાં 2-5 ગુણ હશે, પણ તમે રાજી થાવ ને પ્રભુ, અતિશય રાજી થાવ ને, એવો મારામાં ગુણ નથી, અવગુણની ખાણ છું. ભગવાનને જ્યારે પ્રાર્થના કરીએ, ભગવાનને જ્યારે સ્તુતિ કરીએ, ત્યારે બહુ શૂન્ય ભાવમાં જતા રહીએ, બહુ દીન ભાવમાં જતા રહીએ. આ લોકની અંદર કદાચ થોડું પદ મળ્યું હોય, પ્રતિષ્ઠા મળી હોય, માન સન્માન મળ્યું હોય, સંપત્તિ મળી હોય, એ બધા એને ભૂલી જઈએ. એની કોઈ વેલ્યુ અક્ષરધામની મુક્ત પદવી સામે નથી. એ પદવીને મેળવવા માટેની લાયકાત સામે આ દુનિયાની કોઈ પ્રતિભાઓની વેલ્યુ નથી. આપણી ગમે એટલી પ્રતિભા હોય, આખી પૃથ્વીના લોકોની નજર કદાચ આપણી બાજુ હોય એટલા પ્રતિભાશાળી આપણે હોઈએ, પરંતુ જો ભગવાનની સ્તુતિ, ભગવાનની પ્રાર્થના, ભગવાનને દીન ભાવે જ્યારે વિનવવાના છે, ત્યારે એ પ્રતિભા જો આપણને યાદ રહે તો ભગવાન ક્યારેય રાજી ન થાય. આખી દુનિયા કદાચ રાજી થાય, પણ પ્રભુ રાજી ના થાય. ભગવાનને રાજી કરવા માટે પોતાના અવગુણ કદાચ ગમે એવડા મોટા છે, પહાડ જેટલા છે, છતાં પણ પરમાત્માની નજરમાં ન આવે એવા કરવા માટે, મહારાજનું વાત્સલ્ય મેળવવા માટે, મહારાજની દયાળુ દ્રષ્ટિ મેળવવા માટે જીવાત્માને કેવળ અને કેવળ દીન ભાવ પોતાના આત્મામાં કેળવવો પડે છે. અને દીન ભાવે પ્રાર્થના ત્યારે જ થાય છે જ્યારે રોજ શૂન્ય ભાવમાં થવાના વિચાર કર્યા હોય. હું કાંઈ નથી, મારામાં છે જ શું. ભલે સત્સંગની અંદર બધાય માને કે આમાં બહુ બધું છે, તમે તો બહુ મોટા છો, બહુ સારા સત્સંગી છો, બહુ સારા સંત છો, ભલે જગત કે ભલે ભગત કે ભલે સત્સંગ એ બધું જ માને, પણ હું તો અવગુણની ખાણ છું. મહારાજ જો મારી ઉપર ખરેખર મશીન મૂકે ને તો હું મહારાજના
કોઈ જગ્યાએ કોઈ ભગવાનની કોઈ પરીક્ષામાં કોઈ પ્રશ્નમાં પાસ થવી મારી કોઈ લાયકાત નથી. આવું પોતાના આત્માને બહુ દ્રઢ કરાવી દેવું, દ્રઢ કરાવી દેવું. હું મહારાજ તમારા મશીનની અંદર ક્યાંય હું સેફ નીકળી શકું એમ છો જ નહીં, ક્યાંક તો ગુનેગાર બની જ જાઉં, બની જ જાઉં. માટે પ્રભુ તમને પ્રાર્થના કરું છું કે મારો અંતકાળ છે, મારો સમય છેલ્લો છે પ્રભુ, ત્યારે મારા અવગુણ બાજુ ના જોતા, જ્યારે મારો અંત સમય આવે ત્યારની પ્રાર્થના હું અત્યારથી કરી રાખું છું પ્રભુ. એ દિવસે અત્યારે એડવાન્સમાં કરેલી પ્રાર્થના તે દિવસે તમે સાંભળી લેજો, કારણ કે એ દિવસે ખબર નહીં મારાથી તમને પ્રાર્થના કરવાનું મારી પાસે બુદ્ધિ હશે કે નહીં, ખબર નહીં મારી પાસે વાણી હશે કે નહીં, ખબર નહીં તે દિવસે મારી પાસે પ્રાર્થના કરવા માટેનું મન હશે કે નહીં. ક્યાંક બેભાન અવસ્થામાં હોવ, ક્યાંક તમોગુણથી આવૃત થઈ ગયેલો હોવ, ક્યાંક પ્રભુ મૂર્છા અવસ્થામાં હોવ, ક્યાંક પ્રભુ બરલ્યા જેવા બોલાય એવા શબ્દોથી પણ બોલાતું હોય, તે દિવસે તમે મારા એ કોઈ પણ પ્રકારના ભાવને ના જોતા પણ આજ જે તમને પ્રાર્થના કરું છું એ પ્રાર્થનાને પ્રભુ તમે મારા અંતકાળે જોઈ લેજો, સાંભળી લેજો. હું આજની પ્રાર્થનાની ઉપર તારીખ લખતો નથી પ્રભુ, પણ જે દિવસે મારો અંતકાળ હોય ત્યારે મારી પ્રાર્થના ઉપર તમે એ દિવસની તારીખ અને સમય લખી અને પ્રભુ એટલી દયા કરજો કે એ દિવસે તમે મારી આ પ્રાર્થનાને સાંભળજો. નિષ્કુળાન સ્વામી, દેહ મુકતા પહેલાં અંતકાળની પ્રાર્થના આપણને જ્યારે તંદુરસ્ત છીએ ભગવાનની કૃપાથી ત્યારે શીખવાડે છે. મહારાજને રોજ પ્રાર્થના કરીને મહારાજને એટલું જ કહેવું, મહારાજ આ પ્રાર્થના છે ને આજે બોલતો ચાલતો સમજું સંતોના યોગમાં સત્વગુણમાં અત્યારે બરાબર મહારાજ સત્સંગના બરાબર ભીડામાં છું ને એટલે આ પ્રાર્થના થાય છે, ખબર નહીં કાલે પ્રારબ્ધ ક્યાં ખેંચી જાય અને પ્રભુ કદાચ અંતકાળે આ પ્રાર્થના ન થઈ હોય તો તે દિવસે તમે મારી આ પ્રાર્થનાને માન્ય રાખજો. ભગવાન તો બહુ દયાળુ છે, બધું યાદ રાખે છે. આપણે ભૂલી જઈએ છીએ, એને બધું જ યાદ છે, રજ રજનું યાદ છે આપણું, કઈ સેકન્ડે કઈ મિનિટે ક્યાં કેમ કેવી રીતે આપણે વર્ત્યા, શું બોલ્યા, કેમ બેઠા હતા. જીવ પ્રાણી માત્રના એક એક મુમેન્ટને એક સાથે, ફક્ત ફિઝિકલ મુમેન્ટ નહીં માનસિક મુમેન્ટને પણ એક સાથે જોઈ શકે, જાણી શકે અને જાણ્યા પછી એના ડેટા સંપૂર્ણ પોતાની સ્મૃતિમાં રાખી શકે એવા એક પરમાત્મા જ છે, બીજો કોઈ નથી. એક પરમાત્મા જ છે, એક સાથે ફિઝિકલ અને માનસિક બે મુમેન્ટને એક સાથે જોઈ શકે, જાણી શકે, એના યથાર્થ રહસ્ય સુધી જઈ શકે કે જીવાત્મા એવું શા માટે કરે છે અને પાછા પોતાના ડેટામાં પણ એ જેવું છે એવું રાખી શકે. કોઈ દિવસ એવું ના થાય કે હતું કંઈ બીજું કંઈક આવી જાય, એવું ના થાય. એટલું સચોટ કાર્ય પરમાત્માનું છે. એ પરમાત્માને આપણે, એ મહારાજને આપણે એવું કહ્યું કે મહારાજ આ મારી ચિઠ્ઠી અંતકાળની છે, તે દિવસે ખોલીને વાંચજો, ત્યાં સુધી બીડીને રાખજો, પણ અંતકાળે મારાથી ન બોલાતું હોય ને અને પ્રભુ મારાથી કંઈક બીજું બોલાતું હોય, ન બોલવાનું બોલાતું હોય, ન જવાની જગ્યાએ મારી વૃત્તિ જતી હોય પ્રભુ, તો આ મારી ચિઠ્ઠી છે ને અગાઉથી રાખજો. ભરતજી તો છેલ્લે મૃગની અંદર આસક્ત થયા, એમને ચિઠ્ઠી લખવાનું કદાચ આગળ ભૂલી ગયા હોય, પણ અમે તો લખી રાખીએ છીએ મહારાજ, ચિઠ્ઠી તમને લખીને આપી દઈએ છીએ, સાચવવાની જવાબદારી તમારી, કવરમાંથી ખોલીને વાંચવાની જવાબદારી તમારી અને તારીખ લખવાની જવાબદારી પણ તમારી. આવી પ્રાર્થના મહારાજને કરી હૃદયથી આર્ત ભાવે, દીન ભાવે, શૂન્ય ભાવે, ગરીબ ભાવે, કિંકર ભાવે, પામર ભાવે ભગવાનને પ્રાર્થના કરીએ, એ ભગવાન સાંભળે જ છે, કારણ કે એ દયાનો સાગર છે. આ જગતની અંદર જેટલું કોઈકને વિશે માતૃત્વ હોય, જેટલું કોઈને વિશે વાત્સલ્ય હોય, જેટલી કોઈને વિશે દયાને કરુણા હોય, એ તો અંશ છે, અંશ છે. સાગર તો મહારાજ છે, મહારાજના મોટા ગુરુજી જેવા મોટા મુક્તો છે, એ સાગર છે. એવાની પાસે જો પ્રાર્થનાની ચિઠ્ઠી નાખી રાખી હોય એ અંતકાળે બહુ કામ લાગે છે, બહુ કામ લાગશે. આજની મૂકેલી ચિઠ્ઠી તે દિવસે બહુ સહાય કરશે, માટે ચિઠ્ઠી આજ મૂકી દેવી.
આજે મૂકી દેવી, તે દિવસે ફાઇલ ખોલી જશે ઓટોમેટિક. જોશો માય અવગુણ મારા જીવન રે, પ્રભુજી સંભારી રે બિરુદ પોતા તનો રે. પ્રભુ તમારું બિરુદ છે, અંતકાળે મારા જનને જરૂર મારે આવું બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવવું. તમારું બિરુદ છે, તમારું બિરુદ છે. સુખ દુઃખ આવે સર્વે ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન હતી. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ સૌ તનું, નહીં તો તમે નચિંત રહેજો. પ્રભુ જેટલી વ્રત અને ટેક, જેટલી પ્રભુ સામર્થ્ય પ્રમાણે શક્તિ પ્રમાણે પડી છે અત્યાર સુધી અને હજુ પડશે, એ બધી પાડવી જ છે. તમારી વ્રત અને ટેક કોઈ લોપવી નથી. પ્રભુ તમને રાજી કરવા માટે જ જ્યારે આ સત્સંગમાં આવ્યા છે, તો તમારી આપેલી ટેક અને તમારા આપેલા વ્રત શા માટે ચૂકવા, નથી ચૂકવા. ક્યારેક પ્રભુ ક્યારેક કોઈ ગુણના યોગે કરીને અમારાથી કદાચ વ્રત ટેક ચૂકાઈ ગયા હોય, તો પણ અમે એનું યથાયોગ્ય પ્રાયશ્ચિત કર્યું હોય, કદાચ પ્રભુ એ પ્રાયશ્ચિતમાં પણ ખામી રહી ગઈ હોય, ભવિષ્યમાં પણ રહી જાય, તે અમારા ગુના બાજુ ન જોતા અમે જાણી જોઈને કંઈ નથી કર્યું, એની માટે જ આ બધું છે. જેને જાણી જોઈને નથી કર્યું ને એના માટે જ આ બધી પ્રાર્થના છે. ભૂલથી કોઈ વાર ગુણના યોગે કરીને, એની રુચિ એવી નથી પણ ગુણ એને ખેંચી જાય છે. એની રુચિ તો બહુ સારી છે, એને ગમે છે તો બહુ સારું, એને તો બસ મહારાજની અંદર જોડાઈ રહેવું જ ગમે છે, એને તો સત્સંગને અર્થે પોતે કંઈક સેવા કરીને ઘસાઈ જવું એવું જ ગમે છે. પણ પૂર્વના એટલા કઠણ સ્વભાવ છે જેના કારણે સ્વભાવ એવા આત્માને ખેંચે છે, ખેંચે છે. તો એ આત્માનો એટલો મોટો દોષ નથી એ મહારાજને ખબર છે. માટે મહારાજને પ્રાર્થના એમ કરવી, પ્રભુ તમારું બિરુદ છે, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સહુ સહુ તનું, નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. પ્રભુ તમે જે કીધું છે, નહીં તો તમે નચિંત રહેજો, એ પ્રભુ અમે તો એટલે નચિંત છીએ, તમારા ભરોસે અમે નચિંત છીએ, અમારે તમારો સંબંધ થયો છે એટલે અમે નચિંત છીએ. અમારે પ્રભુ તમારાથી દિવ્ય ને અલૌકિક ને ગાઢ સંબંધ કોઈનો રાખવો નથી, કોઈનો અમારે સંબંધ રાખવો નથી, અમે કોઈનો સંબંધ રાખશું પણ નહીં. અમારે તમારો સંબંધ પહેલો, બાકી બધા સંબંધ છેલ્લા. તમારો તમારા મુક્તોનો, તમારા સંતોનો, તમારા ભક્તોનો સંબંધ પહેલો, બાકી બધા સંબંધ છેલ્લા. આવું જ પ્રભુ અમે રાખ્યું છે, છતાં પણ પ્રભુ જીવ છીએ, અમારી અંદર કંઈક અવગુણ જે કંઈ છે એનું પ્રભુ તમારું બિરુદ હામું તમે જોજો, પણ પ્રભુ તમે અમને પતિત હામું ના જોતા. કરીએ પતિતને રે પાવન રે, પ્રભુ પતિતને પાવન કરવું એ તમારું બિરુદ છે, તમે પતિત પાવન છો એ તમારું બિરુદ છે. તો પ્રભુ તમે પાવન કરવાવાળા છો તો હું પતિત છું, મારી સામું જોજો. આવું નિષ્કુળાન સ્વામી આપણને શીખવાડે છે. કેવી ભગવાનના સંતો, આની દયા તો જો કેવું આપણને શીખવાડે છે, આપણી કલ્પનામાં પણ ના હોય, આપણા વિચારોમાં પણ કોઈ દી ના આવ્યું હોય એવું આ ભગવાનના મોટા સંતો આપણને શીખવાડે છે. આની દયા, આનું ઋણ, આ બધા મોટા સદગુરુઓએ જે આપણી પર કૃપા કરીને શાસ્ત્રો લખ્યા, આનું ઋણ આપણે ક્યારે ચૂકવી શકવાના? એનું ઋણ તો ચૂકવ્યું એટલું જ કહેવાય, આવા શાસ્ત્રોનું વાંચન મનન ચિંતન કરીને મહારાજમાં જોડાઈએ, બાકી બધું કાઢીએ. હૃદયમાં બહુ લોચા રાખ્યા, બહુ લોચા રાખ્યા, બહુ જગતના લોચાઓ ભેગા કર્યા, બહુ જગતની આસક્તિઓ ભેગી કરી, બહુ જ પંચ વિષયોની આસક્તિઓ અત્યારે જન્મો જન્મથી ભેગી કરી, બસ આ સત્સંગમાં આવ્યા પછી પણ બહુ પ્રકારના સન્માનો માન પદ પ્રતિષ્ઠાઓ વખાણ આદિકની અંદર પણ બહુ ડૂબ્યા છે. એમાંથી કંઈક ઉપર ઉઠીએ, એમાંથી ઉપર ઉઠી કેવળ આર્ત ભાવે આ જન્મ છેલ્લો થઈ જાય, આ જન્મે અનાદિ મુક્ત થઈ જવાય, આ જન્મે અનાદિ મુક્તની પંક્તિમાં બેસી જવાય, એવી કંઈક પ્રાર્થના, એવો કંઈક દીન ભાવ, એવો કંઈક શૂન્ય ભાવ
અને એવી કંઈક હૃદયની અંદર શુદ્ધ લક્ષની ખેવના બાંધીએ અને કેવળ મહારાજને રાજી કરવા છે, કેવળ મહારાજના મોટા સાધુને રાજી કરવા છે અને અતિ દિન થઈને રાજી કરવા છે. સ્વભાવ સહિત તો રાજી થાય નહીં, પણ સ્વભાવ કદાચ હશે, પણ દિન ભાવ હશે ને એની તાકાત એવી છે ને કે ઓલા સ્વભાવને ઘટાડી દે. તમે અહીંયા આગળ ગાડી ચલાવતા હો છો, તમને પોઈન્ટ મળ્યા હોય, બે પોઈન્ટ મળ્યા હોય, ચાર પોઈન્ટ મળ્યા હોય, તો એ પોઈન્ટને કાઢવા માટેની ઘણી સિસ્ટમ હોય છે કે ઓનલાઈન તમે કંઈક કરો, થોડી ઘણી પરીક્ષા આપો તો એનાથી પોઈન્ટ ઘટી જાય, પૈસા ભરવાની ટિકિટ ભરો તો પોઈન્ટ ઘટી જાય, અમુક પ્રકારના પોઈન્ટ હોય તો અમુક પ્રકારની તમે પ્રક્રિયા કરો તો એ પોઈન્ટ ઘટી જાય. તો શું તમે ગાડી ચલાવતા હતા એ ગુનો કર્યો એ ખોટો? ગુનો તો ગુનો જ છે, એ પોઈન્ટ મળ્યા એ પોઈન્ટ જ છે, પણ એ પોઈન્ટને ભૂસવા માટેની પણ કોઈ સિસ્ટમ છે. એમ સ્વભાવ તો સ્વભાવ જ છે, પણ સ્વભાવને દબાવી દે એવી જો કોઈ સિસ્ટમ હોય તો શૂન્ય ભાવ દિન ભાવે થતી પ્રાર્થના છે. મહારાજને જે દિન ભાવે ને શૂન્ય ભાવે મહારાજને પ્રાર્થના કરે, મહારાજના મોટા પુરુષોને પ્રાર્થના કરે, ભગવાનના સંતો ભક્તોને પ્રાર્થના કરે, એનો સ્વભાવ છે ને એની કોઈ ગણતરી મહારાજ નહીં રાખે. એટલા દયાળુ મહારાજ છે ને, આપણા સ્વભાવની કોઈ ગણતરી મહારાજ નહીં રાખે. જ્યારે આપણું કલ્યાણ કરવા માટેનું આમ પેપર ઉઠાવશે ને, તે દિવસે આપણી જે આમ આપણી જે શૂન્ય ભાવ, આપણા હૃદયનો દીન ભાવ છે ને, એ સિવાય મહારાજ કશું નહીં જોવે. 1000 સ્વભાવ હશે ને, 1000 સ્વભાવ સોતા દયાળુ મહારાજ છે, અનાદિ મુક્તની પદવી આપી દેશે. ગમે એવો જીવાત્મા હશે એને આપશે, જો ન આપે તો તો આ પૃથ્વી પર કોઈનું કલ્યાણ જ ના થાય. જો ના આપે તો આ પૃથ્વી પર ભગવાનને આવવાનો ધક્કો પડે. જો ન આપે તો અનાદિ મુક્તો આ પૃથ્વી પર દેહ ધારીને આવે છે અને ધક્કો પડે, બહુ મોટો ધક્કો પડે. કારણ કે ભગવાન પોતે જ અતિ શૂન્ય ભાવવાળા છે, પોતે જ અતિ દીન ભાવવાળા છે. એટલે ભગવાનની અંદર પોતામાં જ દીન ભાવ ને શૂન્ય ભાવ એટલો બધો છે. એટલે જ્યારે કોઈ જીવાત્માની અંદર ભગવાન એવું જોવે છે ત્યારે મહારાજને એની સાથે બહુ બની જાય છે, એટલું બધું બની જાય છે, એટલું બધું બની જાય છે કે બાકી બધું જ ભગવાન ભૂલી જાય છે. ભગવાનની અંદર દીન ભાવ આટલા પ્રભાવશાળી, આટલા બધા સમર્થ, છતાં પણ મહારાજ કેવા દીન ભાવે વર્તે છે, કેવા શૂન્ય ભાવે વર્તે છે. આપણે જમાડીએ ત્યારે જમે છે, આપણે ઉઠાડીએ ત્યારે ઉઠે છે, આપણે જે કાંઈ કદાચ એને નથી ગમતું એવું કાંઈક કરી નાખીએ છીએ તો પણ આપણી બાજુ જોઈને હસે છે, આપણને સંગ્રહી રાખે છે. આ સત્સંગની અંદર કેટલા દયાળુ છે, આપણી બધી રીતની ખબર રાખે છે, ખાવા પીવાની, સુવાની, શરીરની, બીજી ત્રીજી બધી જ ખબર રાખે છે. પડે પડે કરો પ્રતિપાળ, જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ. આટલી બધી ખબર મહારાજ આપણી રાખે છે ત્યારે આપણને થાય કે મહારાજ કેટલા શૂન્ય ભાવે વર્તે છે. નહીં તો કોઈની રેન્જ બહાર તમે થોડાક નીકળ્યા હો ને પછી એને હામું જોવાનું ગમે નહીં, જ્યારે મહારાજ તો એટલા દયાળુ છે કે કદાચ આપણે થોડી રેન્જ બહાર નીકળી જઈએ ને તો એ આપણી હામું જોવાનું છોડતા નથી. કેટલો શૂન્ય ભાવ કહેવાય, એ કેટલા દીન કહેવાય, કેટલા ગરીબ કહેવાય. ગરીબોના બેલી છે છતાં પણ કેટલું ગરીબપણું રાખે છે. મહારાજે જે કહ્યું ને ભગવાનના ભક્તને ગરીબપણું પકડવું, એ તો ભગવાનમાં સૌથી વિશેષ છે. ગરીબપણાનો સાગર એ સ્વયં મહારાજ જ છે. ગરીબપણાનો સાગર, દીનપણાનો સાગર એ પણ સ્વયં મહારાજ જ છે, એ સાગર છે. બાકી બધે દીનપણું, ગરીબપણું, શૂન્ય ભાવ છે ને એ અંશ જેટલું છે. પરમાત્મામાં મહાસાગર છે, શૂન્ય ભાવનો મહાસાગર પોતે મહારાજ છે. એ જો આપણી અંદર થોડુંક આવી જાય, એ ભગવાનમાંથી આપણે દયાએ કરીને બસ ભગવાનને પ્રાર્થના કરી કરીને એવો શૂન્ય ભાવ કેળવી લઈએ ને, પછી શું આપણને આ સત્સંગમાં થોડું અપમાન થયું, મનનું ધાર્યું ના થયું, કાંઈક થોડું ઘણું આમ તેમ જે થયું એ ચલાવી લઈએ. દીન ભાવે બહુ એનાલિસિસ કરવા ના બેસીએ સત્સંગનું, બહુ બીજા બધા વિચારોમાં ને જે વિચારોથી આપણે સત્સંગમાંથી પાછા પડી જઈએ એવા વિચારો કરવા માટે ન બેસીએ, એવી ચર્ચા કરવા માટે ન બેસીએ, એવી વાતો કરવા માટે ન બેસીએ, એવી વાતો સાંભળવા માટે ન બેસીએ. બસ આપણે તો ચપટીની અંદર કામ કરવું છે, કામ બાજુ નજર રાખીએ, આપણા લક્ષ બાજુ નજર રાખીએ. આ લક્ષ સાધવું છે, બાકી બીજી કઈ લફડ સફળ કરવી નથી. આટલું તો મુમુક્ષુએ પોતે નક્કી કરવાનું રહે છે. નિષ્કુળાનંદ સ્વામી આપણને શીખવાડે છે,
અનેક અધમ રે આગે ઉધારિયા રે, થાય નહીં ગણતા તેનો રે થાપ રે, દીનના બંધુ છો રે બિન દયાળજી રે, શરણાગતના હરણ સંતાપ રે, નાથજી નિવારો રે દોષ નિજ દાસના રે. હે પ્રભુ, અનેક અધમોને તમે આગળ ઉધાર્યા છે. અમે શાસ્ત્રો સાંભળીએ છીએ, વાંચીએ છીએ, સંતો થકી કથા સાંભળીએ છીએ, એમાં પ્રભુ અમે સાંભળ્યું કે આગળ તો બહુ મોટા મોટા અધમો હતા, અધમો, એને પ્રભુ તમે ઉધાર્યા છે. અને પ્રભુ એક બે નહીં, કેટલા બધા ઉધાર્યા છે, કેટલા બધા ઉધાર્યા છે, એનો ગણતા કોઈ પાર આવતો નથી. તો પ્રભુ એવા હજારોને તે દિવસે તમે ઉધારી દીધા, તો આજે વર્તમાન કાળે એક અધમ વધારે. તમને તો કરોડો અધમ ઉધારવા માટેનો તમારો સ્વભાવ જ છે, તમે તો દયાળુ જ છો. તમે આગળ અબજો અધમો ઉધાર્યા છે, અબજો, તેમાં તમને થાક નથી લાગ્યો, એમાં તમે કોઈ ગુના એના નથી જોયા. તો પ્રભુ હવે એક અધમ બાજુ નહીં જુઓ, એક અધમ, આટલા કરોડો ઉધારી દીધા છે તો એક અધમને આવે પ્રભુ ઉધારી લેજો. એક છે, આવે બસ એક જ છે. આપણે બધા કહીએ મહારાજ એક છે, એક છે, ભલે ને મહારાજ ગણતા કે લાખ થયા, પણ આપણી માટે તો આપણે એક જ છીએ ને અધમ. મહારાજ એક જ છું, એક. આટલા તમે લાખનું કર્યું તો હવે એકને આપી દો ને વિઝા, તમે લાખને તો દઈ જ દીધા છે. આટલા બધા ઇલીગલ હતા, કોઈ દેશે કાયદો કર્યો કે ભાઈ ઇલીગલને બધાને લીગલ કરી દઈએ, લાખને કરી દઈએ, એક લાખને કરવા જેની અરજી આવે એને. ભાઈ એક લાખ કરે, આવે આખા દેશમાં એક જ જણ રહ્યો છે, ભાઈ એક એક જ રહ્યો છે, હવે કરી દો. તો ઉદાર રાજા હોય ને તો કરી દે, હા કંજૂસ રાજા હોય તો ના કરે. અને સહજાનંદ તો ઉદાર છે, કંજૂસ નથી. કલ્યાણ કરવામાં ભગવાન સ્વામિનારાયણ ઉદાર છે, કલ્યાણ કરવામાં ભગવાન સ્વામિનારાયણ જેવો દયાળુ કોઈ થયો નથી ને કોઈ થશે નહીં. ગોળાનું પાણી પીવે એનું કલ્યાણ. આ સત્સંગમાં તો શ્રીજી મહારાજ કે પશુનું કલ્યાણ થાય છે, તો એનાથી દયાળુ તો આ પૃથ્વી પર કોઈ નહીં આવ્યા હોય, કોઈ આવ્યા નથી ને કોઈ આવશે પણ નહીં. પશુનું કલ્યાણ થાય છે, બળદને લેવા આવ્યા છે, ભક્ત ચિંતામણીના પરચામાં લખાનું, બકરીને લેવા આવ્યા છે, શાસ્ત્રોના ચરિત્રોના શાસ્ત્રોમાં લખાનું, લેવા આવ્યા છે. જો આવાના કલ્યાણ થતા હોય, વસંતદાસ જેવો સર્પ થાય અને સર્પનું કલ્યાણ કરે, સસલું મરે રસ્તાની અંદર વરતાલ જતા સસલાનું કલ્યાણ કરે, આનાથી વધારે દયાળુ મહારાજ કોણ હોય. પશુના કલ્યાણ જેને કાંડામાં નક્કી કર્યા, પોતાના કાંડામાં પશુના કલ્યાણ નક્કી કર્યા, સત્સંગીના ગોળાનું પાણી પીવે એના કલ્યાણ નક્કી કર્યા, સાધુનો ગુણ લે એના કલ્યાણ નક્કી કર્યા, ભગવાનના ભક્ત અને સાધુના દર્શન કરે એના કલ્યાણ નક્કી કર્યા, કોઈ વાત સાંભળે તો એના કલ્યાણ નક્કી કર્યા, કેટલી પ્રકારના કલ્યાણ શ્રીજી મહારાજે નક્કી કર્યા. કલ્યાણની બાબતમાં ભગવાન સ્વામિનારાયણ ઉદાર ભગવાન છે, સમ્રાટ ભગવાન છે. કલ્યાણના દાતાઓના પણ કરોડો દાતાઓ ભેગા કરો ને, જેને જેને અત્યાર સુધીમાં કલ્યાણ કર્યા હશે, કરતા હશે ને કરશે, એવા કલ્યાણના દાતાઓ કરોડો નબજો ભેગા કરો ને, શ્રીજી મહારાજના એક રૂમમાં સમાઈ જાય એવા કલ્યાણના દાતારૂપ સાગર છે મહારાજ. તો એવા મહારાજ છે, જ્યાં જ્યાં રહીને એ કરે છે ત્યાં સ્વયં મહારાજ જ કરે છે, એમાં રહીને એ કરે છે. એવા સમર્થ, એવા દયાળુ, એવા કૃપાળુ મહારાજ. એને કેવું, હે મહારાજ તમે આગળ અનેક અધમોને ઉધાર્યા છે, તો પ્રભુ હવે એકને ના ભૂલી જતા. કરોડોને નથી ભૂલ્યા તો એકને ના ભૂલતા પ્રભુ. દીનના બંધુ છો રે દીન દયાળજી રે, જે ગરીબ છે, જેનું કોઈ નથી પ્રભુ, જેનો કોઈ ભાઈ નથી, એના તમે ભાઈ છો. બંધુ જે ગરીબ છે, જેનો કોઈ ભાઈ નથી, ભાઈ ખભો આપે, ભાઈ ટેકો આપે, ભાઈ પોતાના ભાઈને
મદદરૂપ થાય, પોતાના ભાઈનું વજન ઉપાડવાનું થાય તો ભાઈને કંઈ કઠણ ના પડે એમ પ્રભુ તમે તો દીન બંધુ છો, મારા સાચા ભાઈ છો, હું ગરીબ છું અને તમે પ્રભુ દયાળુ છો. શરણાગતના હરણ સંતાપ, શરણાગતના પ્રભુ તમે સંતાપને હરવાવાળા છો. હે નાથ, માટે તમને પ્રાર્થના કરું છું કે મારા અવગુણ બાજુ ન જોતા, મારા દોષ બાજુ ન જોતા પ્રભુ કેવળ ને કેવળ પ્રભુ મારી પ્રાર્થના બાજુ જોજો. મારા અવગુણ અને દોષ બાજુ જો પ્રભુ જોશો ને તો તમે મોઢું ફેરવી લેશો. તમે તમારા બિરુદ્ધ બાજુ જોજો અને મારી પ્રાર્થના બાજુ જોજો. તમારું બિરુદ્ધ મારી પ્રાર્થના, બસ. તમારો સ્વભાવ, તમારો જે તારવાનો સ્વભાવ, તમારું જે લક્ષ, અનેક મુમુક્ષુઓને મારે અક્ષરધામ ભેગા કરવા છે, અનાદિ મુક્તની પંક્તિમાં ભેળવવા છે, એ પ્રભુ સંકલ્પ અને લક્ષ તમારું છે. હું તો એ લક્ષને ખાલી યાદ કરાવું છું, એ લક્ષને પ્રભુ હું તો ખાલી જોઉં છું. ચાલવાની શક્તિ મારી નથી, પામવાની શક્તિ મારી નથી, હું તો ખાલી એને જોઈ શકું છું કે આવું લક્ષ તમારું છે. હું તો ખાલી બસ એટલું બોલી શકું છું કે આવું કર્તવ્ય તમારું છે. પણ પ્રભુ મારું કર્તવ્ય બાજુ જો તમે જોશો ને તો તમારું કર્તવ્ય તમે નહીં નિભાવી શકો. જો પ્રભુ તમે મારા સ્વભાવ બાજુ જોશો ને તો તમારા સ્વભાવનું કાર્ય તમે નહીં કરી શકો. માટે હે પ્રભુ, મારા સ્વભાવને, મારા કર્તવ્યને નહીં, તમે તમારા કર્તવ્યને, તમારા સ્વભાવને પ્રભુ જુઓ. તમારો સ્વભાવ તારવાનો છે, બસ તમે એ સ્વભાવને પકડી જ રાખો, તાર્યા જ કરો. તમારો સ્વભાવ છે અધમને ઉદ્ધાર કરવાનો, તમે તમારો સ્વભાવ પકડી જ રાખો. તમારો સ્વભાવ છે પતિતને પાવન કરવાનો, તમે તમારો સ્વભાવ પકડી જ રાખો. તમારું લક્ષ છે પામર જીવાત્માને પણ અક્ષરધામ ભેગો કરવો, તો પ્રભુ તમે તમારા લક્ષને પકડી રાખો. અમારા લક્ષ તો ગમે તે બાજુ, ગમે તે દિશામાં જતા રહેવા છે, પણ તમે તમારા લક્ષને પકડી રાખો પ્રભુ. આમ મહારાજને દીન ભાવે પ્રાર્થના કરે ને ભગવાન હૃદયની અંદર એ પ્રાર્થનાને લખી લે છે, સાંભળે છે. આજનું આ પદ બહુ સરસ છે. મહારાજને આ પદથી ભગવાનને પ્રાર્થના કરીને લખી દઈએ આપણે બધાએ. મહારાજ, અંતકાળની તારીખ અને સમય તમે નાખજો, આ મારી ચિઠ્ઠી છે. સ્વામીએ બહુ મોટી દયા કરી આપણા પર. આકરી વેળાએ રે આવો છો ઉતાવળા રે, વાલા નથી કરતા વેળ લગાર રે, સહી ન શકો રે સંકટ સંતના રે, પૂરન હે તું છો પ્રાણ આધાર રે, નાથજીની વારો રે દોષ નિજ દાસના રે. હે નાથ, આકરી વેળાની અંદર તમે ઉતાવળા આવો છો, ધીરા ધીરા નહીં, ઉતાવળા. હું તો ધીરો છું પ્રભુ, હું મોક્ષ માર્ગે ધીરો છું, હું કલ્યાણના માર્ગે ધીરો છું, હું તમને રાજી કરવામાં ધીરો છું. કારણ કે પ્રભુ મારે તો અંતરાય રસ્તા ઉપર ચાલતા અનેક પ્રકારના સ્વભાવરૂપી ખાડાઓ અને ટેકરાઓ આવે. મારા જન્મો જન્મના કારણ શરીરમાં પડેલા રજ અને તમના ભાવો આવે પ્રભુ. મને અનેક પ્રકારની આ સંસારની વિટંબનાઓ આવે પ્રભુ. મને પ્રભુ આ સમાજની વચ્ચે રહેવાનું થાય, એ સમાજની અંદરથી પણ કેટલાય પ્રકારના તમારા અંતર્યામી રૂપે બીજાના હૃદયની અંદર રહીને અપાવેલા માન સન્માન વખાણ સ્તુતિ, ક્યારેક અપમાન ક્યારેક નિંદા, આ બધાએ પણ પ્રભુ અંતરાયો આવે. હું ક્યાં સમર્થ છું કે એવા ટેકરાઓને ખાડાઓને હું ટપી જઉં? હું તો ખાડો આવશે તો પ્રભુ ખાડામાંય પડીશ, પાછો તમને યાદ કરીને બહાર નીકળીશ, ફરી પાછો મારા ટેકરો આવશે તો ટેકરા પર ચડીશ, પાછો ત્યાંથી હેઠો પડીશ, પાછો પ્રભુ થોડું તમને યાદ કરીને તમારી દયાને યાદ કરીને પાછો રસ્તે ચાલીશ. પણ પ્રભુ મારા જન્મો જન્મના કરેલા કુકર્મ, મારા જન્મો જન્મના ભેગા કરેલા સ્વભાવ, તમને ભૂલીને ભેગા કરેલા સ્વભાવ, એ જ મને નડે છે. મને ખબર છે કે એ જે સ્વભાવો છે પ્રભુ, એ જે ખાડા ટેકરાઓ છે, તમારા આપેલા નથી, મારા પોતાના જ ઊભા કરેલા છે, મારા પોતાના જ ઊભા કરેલા છે. મેં જે ખાડાઓ ખોદ્યા છે, મેં જે ટેકરાઓ કર્યા છે, મેં જ પ્રભુએ ઊંડી ઊંડી ખાઈઓ કરી છે, તમે નથી કરી, તમે કરવા પ્રેરણા પણ નથી કરી. પણ તમને ભૂલીને,
તમારાથી વિરોધી થઈને જે તે જન્મમાં પ્રભુએ કર્યા છે એ જ મને અત્યારે નડે છે, તો પણ તમે દયાળુ છો કે ખાડામાં પડું તો મને પાછો ઉઠાવો છો, હું ટેકરેથી પડું તો મને પાછો ઉઠાવો છો, ચાલવાની શક્તિને બળ પ્રભુ તમે આપો છો, તમારા સંતોને ભક્તો દ્વારા તમે મને બળ પૂરું પાડ્યું છે, પાડો છો, પણ પ્રભુ હું બહુ ધીરો છું, તમે તો બહુ ઉતાવળા છો, તો પ્રભુ અંતકાળ જ્યારે મારો આવે, આકરી વેળા જ્યારે મારી આવે, છેલ્લો શ્વાસ મારો જ્યારે ઘૂંટાતો હોય, એક દંડો શ્વાસ જ્યારે ચાલતો હોય, આ જગતની અંદરથી પ્રભુ જ્યારે મારે વિદાય થવાનું હોય ત્યારે મને ક્યાં લઈ જવો એ તમારા હાથની વાત છે, માટે પ્રભુ ત્યારે ઉતાવળાવજો, ધીરા ના રહેતા. આ ચિઠ્ઠી મારી વાંચવાની ચાલુ કરો ને તરત પ્રભુ તમે ચાલવાનું ચાલુ કરી દેજો, ચિઠ્ઠી વાંચતા વાંચતા. રીડિંગ એન્ડ વોકિંગ બે તમે ભેગું રાખજો, ચાલવાનું અને વાંચવાનું બે ભેગું રાખજો, ઉતાવળાવજો પ્રભુ, ધીરા નહીં. વાલા નથી કરતા વેડ લગાર, પ્રભુ આકરી વેળાએ તમે ઉતાવળા ચાલીને આગળ હજારોને લેવા માટે આવ્યા છો, આવું મેં વાંચ્યું છે, સાંભળ્યું છે, સંતો થકી વિચાર્યું છે, એટલે મને વિશ્વાસ છે કે મારી માટે ઉતાવળા તમે આવશો જ. અને એકવાર ભગવાન ઉપર આવો વિશ્વાસ મૂકીને આપી દઈએ ને પછી ભગવાનને ઉતાવળા દોડીને આવવું જ પડે, એનું કામ એવું છે, હજાર ગુના ભલે રહ્યા આપણા, પણ એકવાર એની પર વિશ્વાસ મૂક્યો ને કે મને વિશ્વાસ છે તમે આવશો, પછી એ ફરે નહીં, ફરે નહીં. હૃદયથી મૂકવાનો, વાણીથી નહીં, હૃદયથી, કે વિશ્વાસ હું તો ગમે એવો છું, પણ એ આવવાના નક્કી હૃદયમાં વિશ્વાસ આવવાના જ, વાત નક્કી છે. આકરી વેળા જ્યારે આવશે ત્યારે ઊભા જ રહેશે. સહી ન શકો રે સંકટ સંતના, તમે પ્રભુ સંતના સંકટને સહી નથી શકતા. સ્વામી પોતે એક મુમુક્ષુ દશાની અંદર આપણે કેવી પ્રાર્થના કરવી એ માટે પોતાની જાતને પણ એક મુમુક્ષુ દશાએ લઈ ગયા છે, છે મુક્ત, પણ એક મુમુક્ષુના લેવલ ઉપર જઈને સ્વામી વાત કરે છે, એટલે પોતે એક સંત તરીકે પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે ક્યારેય પણ સંતના સંકટને સહી નથી શક્યા, જ્યારે ત્યારે પ્રભુ જરૂર પડી ત્યારે તમે આવ્યા છો, પૂર્ણ હેતુ છો પ્રાણ આધાર, પ્રભુ તમે જ હેતુ છો. નાથજી ની વારો રે દોષ નિજ દાસના રે, સંસાર તો સર્વે રે જેને શત્રુ જ છે રે, મિત્ર એક તમે રે મહારાજ રે, મિત્ર એક તમે રે મહારાજ રે, નિષ્કુળાનંદ રે કહે નર તન ધરી રે. હે પ્રભુ આ સંસાર તો બધો શત્રુ છે, સંત માટે કે ભક્ત માટે આ સંસાર આખો શત્રુ છે, સંસાર તો સર્વે જેને શત્રુ જ છે રે, મિત્ર એક તમે રે મહારાજ. પ્રભુ જ્યારે અમે સંસારના તમામ સંબંધોને કાપી નાખ્યા, આજે ભગવાનના સંત છે એને કાપી નાખ્યા છે, ભગવાનના એવા એકાંતિક ભક્તો છે એને દેહને દેહના સંબંધીને સંસારના સંબંધો તોડી નાખ્યા છે, નથી ક્યાંય બહાર ખાતા, કોઈના પ્રસંગોમાં જવાનું થાય તો પ્રસંગોમાં જઈને પોતાના ધર્મ નિયમો પાળે છે, એ રીતે રહે છે, જેને કોઈ સંબંધો રાખ્યા નથી, એવા પ્રભુ અમે થયા. કોના માટે થયા? કોના માટે પ્રભુ? અમે આ સંસારી સંબંધો તોડ્યા છે એક તમને પામવા માટે, એક તમારા સુધી પહોંચવા માટે. અમને ખબર છે પ્રભુ કે અમારા સંસારી સંબંધો તોડવા માત્રથી તમારા સુધી પહોંચવાનું કોઈ કામ થતું નથી. અમે સંસારી સંબંધોને તોડ્યા છે અને ગૌણ કર્યા છે, તમે સંસાર અમે ત્યાગી તરીકે સંસારી સંબંધો તોડ્યા, તમે ગ્રહસ્થાશ્રમવાળાને સંસારી સંબંધો જે તોડ્યા છે એમાં મારે ને તમારે બે મહારાજની આગળ પ્રાર્થના એ કરવાની જરૂર છે, પ્રભુ અમે જે સંસારીના સંબંધો તોડ્યા છે અમે તમને જ પ્રધાન રાખવા મહેનત કરીએ છીએ, અમને ખબર છે અમારો એ પ્રયત્ન પણ બાળક બુદ્ધિનો છે, તમને પામવા માટે એ પૂરતો નથી, અમને ખબર છે તમને પામવા માટેની કેટલી કેટલી લાયકાતો જોઈએ, તમને પામવા માટેને તમારા ધામને તમારા અનાદિ મુક્તોની પંક્તિમાં બેસવા માટે કેટલી લાયકાતો છે એનો પ્રભુ અમને સંપૂર્ણ ખ્યાલ છે. તમે વચનામૃત આદિક શાસ્ત્રોમાં કીધું છે, તમે કીધું છે અનેક અનેક જગ્યાઓએ કીધું છે કે આ પ્રકારનો ભક્ત જે એકાંતિક છે મને પ્રિય છે, પણ પ્રભુ
અમે તો એ માર્ગે ચાલેલા છીએ. અમે ઠેક સુધી એવા પરમ એકાંતિક થઈ શકીએ કે ન થઈ શકીએ તો તમારા હાથની વાત છે, પણ અમારો બાળ પ્રયત્ન, અમે સંસારી સંબંધોને ગૌણ કરતા જઈએ છે, તોડીએ છે, તો પ્રભુ તોડ્યા છે અથવા ગૌણ કરીએ છે તો અમારો પછી પ્રભુ આધાર કોણ, અમારો મિત્ર કોણ, અમારી સાથે આવીને ઊભો રહેવો કોણ? ભલે એ પૂરતું નથી, તમને પામવા માટે પૂરતું નથી, તમારી તમને પામવા માટેની તમારી શરતો તો બહુ મોટી છે, બહુ મોટી છે, પણ હું તો તુચ્છ છું, પામર છું. હું એટલો 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 આધ્યાત્મિક માર્ગનો ધનપતિ નથી કે તમારે જોઈએ એટલું હું આપી શકું. છતાં પણ તમે એક ફોર્મ એવું રાખ્યું છે કે કદાચ તમારી પાસે સંપત્તિ પૂરી ન હોય તો પણ તમે આ દીનભાવનું ફોર્મ ભરી શકો છો. ગોપાળાન સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ, દાદા ખાચર જેવા આધ્યાત્મિક સંપત્તિવાળા અમે નથી પ્રભુ, એવા સંપત્તિ આધ્યાત્મિક સંપત્તિવાળા નથી. એવા ફોર્મ તમે જુદા રાખ્યા છે અને તમે પાછળ એક ફોર્મ બહાર પાડ્યું છે કે જેની પાસે આ કાંઈ જ ના હોય એ આ ફોર્મ ભરજો. અમે પ્રભુ એ ફોર્મવાળા છીએ. ભલે કદાચ અમારા જેવા ફોર્મ ભરવાવાળા કરોડો ને અબજો હોય, પણ પ્રભુ મારા ફોર્મ બાજુ જોજો, પ્રભુ મારી પ્રાર્થના બાજુ જોજો, મારી અરજી બાજુ જોજો. અમારે તો તમે એક જ મિત્ર છો, બીજો કોઈ મિત્ર નથી. મિત્રનું પરમ કર્તવ્ય છે કે પોતાના મિત્રને સંકટના સમયની અંદર મદદરૂપ થાવું. પ્રભુ કોઈ મિત્ર બીજો જગતનો રાખ્યો નથી. જ્યારે તમે જ મિત્ર છો. માત પિતા બંધુ સહજાનંદ, સહજાનંદ સુખ રાશે, બલાવે સહજાનંદ કુ મેં ઉપાસે, ચરણ કમાલ કો નિવાસે, બલાવે સહજાનંદ કુ મેં ઉપાસે, સહજાનંદ વિના કોણ મેટે, સહજાનંદ વિના કોણ મેટે, કઠણ કાલ કે ફાંસે, કઠણ કાલ કે ફાંસે, ભલાવે સહજાનંદ કુ મેં ઉપાસે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, પ્રભુ કઠણ કાળની મારી ફાંસી તમારા સિવાય કોણ કાઢવાનું છે? કઠણ કાળ મારો અંત સમય જ છે પ્રભુ. ત્યારે મિત્ર તમે જ છો મારા, અને મિત્રને સહાય કરવી એ તમારી ફરજમાં પણ આવે છે પ્રભુ. તમારી દયા, આગળ મેં પ્રાર્થના કરી એ તમારી દયા છે, પણ પ્રભુ તમે એક મિત્ર તરીકે મેં તમને જ ગણ્યા છે. મિત્ર તો પ્રભુ કદાચ ક્યારેક કંઈક ભૂલો પડે, પણ આદર્શ મિત્ર જે હોય, જે દયાળુ મિત્ર હોય, જે મિત્ર થોડો સંપત્તિવાન મિત્ર હોય, એ ગરીબ મિત્રને ચોક્કસ મદદ કરે. પ્રભુ સંપત્તિના ભંડાર તો આપ છો. આની આ જ પ્રાર્થના મોટા મુક્તોને પણ કરવી. એ બધા સંપત્તિના ભંડારો છે. ગોપાળાન સ્વામી, મુક્તાનંદ સ્વામી, પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષો સંપત્તિના ભંડારો છે. અમે ગરીબ છીએ, પણ તમે અમારા પરમ મિત્ર છો, તો તમે અમને મદદ કરશો એટલો અમને વિશ્વાસ છે. આવી રીતે મિત્ર ભાવે પણ ભગવાનને પ્રાર્થના કરે. કેટલી બધી સ્વામીએ કેટલા બધા ભાવો, આ એક પ્રાર્થનામાં કેટલા બધા ભાવો સ્વામીએ લખ્યા છે, જે ભાવથી આપણું હૃદય છે એ દ્રવી જાય. પુરુષોત્તમ નારાયણ સાથે આપણું હૃદય સંલગ્ન થઈ જાય એવી આ મોટા સાધુઓની સ્તુતિ છે. નિષ્કુળાનંદ રે કહે નર તન ધરી રે, આવો છો અલબેલાય હ કાજ રે. તમે નર્તન ધરીને પ્રભુ આ પૃથ્વી પર શા માટે આવો છો? તમારે આવવાનું કારણ તો એટલું જ છે ને. શું અક્ષરધામના મુક્તો જે અહીં લઈને આવ્યા એ બધાને અક્ષરધામમાં લઈ જવા માટે અહીં આવ્યા? શું પ્રભુ તમે મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ એ બધાને લઈ જવા માટે પૃથ્વી પર આવ્યા હતા? ના, તમે એ બધાને લઈને આવ્યા હતા. તમારે લઈ જવા છે તો અમારા જેવા અધમોને, તમારે લઈ જવા છે તો અમારા જેવા પતિતોને, તમારે લઈ જવા છે તો પથરાને, કાદવને, જે હીરા જ છે, જે અક્ષરધામના અનાદિ મુક્ત જ છે, એને આ પૃથ્વી પર લાવ્યા, એને પાછા લઈ જાઓ, એને જન્મ ધરાવો, એને પાછા લઈ જાઓ. એમાં પ્રભુ કંઈ મોટી નવાઈની વાત નથી.
પણ તમે શરીર શાના માટે ધરો છો? આ પૃથ્વી પર તમે આવો છો પ્રભુ, શાના માટે આવો છો? તમે આવો છો તો પ્રભુ અમારા જેવા કીચડને ઉઠાવવા જ આવો છો ને? તમે આવો છો તો પ્રભુ તમે કાદવને પથરાને ધૂળ જેવા અમારા જેવા જીવોને ભરવા માટે જ આવો છો ને પ્રભુ? તો આગળ ભર્યા અને હવે શું તમે બંધ કરી દીધો છો કોઠાર? તો પ્રભુ અમારી આટલી પ્રાર્થના સાંભળજો, જેના માટે તમે આ પૃથ્વી પર પધાર્યા છો એ તમારો ફેરો ખોટો ના જાય એવું પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ. તમારા દયાના પલ્લામાં, તમારી દયાની જોડીમાં, તમારી કરુણાની જોડીમાં પ્રભુ આ માલને ભરી લેજો. જેમ સંતો જોડી લઈને નીકળે છે ઉત્તરાયણ ઉપર, ત્યારે જોડીની અંદર કોઈ કદાચ સડેલી ઝાર નાખે, કોઈ હડેલા ચણા નાખે, કોઈ બગડી ગયેલી રોટલી નાખી દે અંદર જોડીની અંદર, જે નાખે જેવું અનાજ નાખ્યું એવું, કોઈ હીરા નાખ્યા તો કોઈ ખોરી ઝાર નાખી, બંનેને સાધુની જોડી જેમ ગ્રહણ કરી લે છે. સંત એવું નથી વિચારતા કે આ જોડીમાં ખોરી ઝાર છે, સંત એવું નથી વિચારતા કે આ હીરા કે માનેક છે, એને તો એટલી ખબર છે મારે તો જોડી ફેલાવવી અંદર જે નાખે એમ. પ્રભુ તમે કલ્યાણ માટેની જોડી ફેલાવી છે, અમારા જેવા જીવાતમાં ખોરી ઝાર જેવા હોય, હડેલા ઘઉં જેવા હોય, પણ તમારી જોડીમાં આવ્યા છે. આ જોડીને ઠેક પ્રભુ તમારા મુક્તોની પંક્તિ સુધી પહોંચાડજો. આવી નિષ્કુળાન સ્વામી અતિ દીન ભાવે આર્ત ભાવે પ્રાર્થના કરવાનું આપણને શીખવાડે છે. પદ 10 અહીંયા આગળ પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.